અને જો હનુમાનજીને કહે કે એ ભગવાન નથી તો પછી શું કરવા પૂજા કરો છો તમે એની? અમે કહ્યું જેમ સોમનાથ ની અંદર મમજગજ ની જયારે તોડવા આવ્યો તો ત્યારે ઘેલા વાણિયાએ મૂર્તિ ઉપાડી કરીને ઘેલા સોમનાથ ની સ્થાપના કરી, તો અમારે એ કરવું પડશે. હવે તમારી ઓકાત છે, તમે હનુમાનજી ને અપમાન કરી શકો અને હનુમાનજી ના ખોળામાં એ તમે બે એના પગના ચરણમાં રાક્ષસો, કારણ કે આ કોણ બોલે? અને માફી માંગી લેજો, નકર ખેર નથી તમારી. આ મોગલધામથી બાપુ નો અવાજ છે. તમારી માયાજાળ હકીલે રાખો, તમારો સ્વામિનારાયણ તમારા ઘરે રાખો, તમારો ગુરુ તમારા ઘરે. હેલો મિત્રો, નમસ્કાર. આજના વિડીયોમાં આપણે કિંગ ઓફ સાળંગપુર ની વાત કરવી છે. તાજેતરમાં જ સાળંગપુર માં હનુમાનજી ની સૌથી મોટી પ્રતિમા બનાવવામાં આવી છે. તો એ પ્રતિમા ની નીચે જે ભીત ચિત્રો છે, એ ભીત ચિત્રો માં હનુમાનજી નું અપમાન કરવામાં આવ્યું છે. સનાતન હિન્દુ ધર્મ નો અપમાન કરવામાં આવ્યું છે. તો એ જે કઈ વિવાદ છે, વિવાદ ની વાત કરવી છે. અવારનવાર આ સ્વામીઓ દ્વારા ભગવાન શંકર હોય કે કૃષ્ણ હોય કે રામ હોય કે હનુમાન હોય, તેનું અપમાન અવારનવાર કરવામાં આવે છે અને બાદમાં તે લોકો માફી માંગી લેતા હોય છે. આ વખતે માફી નહીં, પરંતુ પુરાવો જોશે હિન્દુ ધર્મને કે તમારા કયા પુસ્તકોમાં એવું લખેલું છે કે શંકર ભગવાન કે હનુમાનજી મહારાજ એ તમારા સ્વામીઓની પૂજા કરતા હતા. શા માટે શંકર ભગવાન હોય કે હનુમાનજી મહારાજ હોય તેને તેના સ્વામીઓથી નીચે બતાવવામાં આવે છે. હનુમાનજીની મૂર્તિની નીચે જે ભીત ચિત્રો છે એમાં સહજાનંદ સ્વામીને નમન કરતા હોય તેવું ભીત ચિત્ર ત્યાં બનાવવામાં આવ્યું છે. એક બાજુ સાળંગપુરમાં હનુમાનજી મહારાજની સૌથી મોટી પ્રતિમા બનાવવામાં આવી છે અને બીજી બાજુ એ જ પ્રતિમાની નીચે ભીત ચિત્રોમાં એ હનુમાનજી મહારાજ કઈ રીતે સ્વામી સાથે જોડાયેલા છે તેની વાત કરવામાં આવી છે. અને એ ભીત ચિત્રોમાં હનુમાનજી મહારાજને સ્વામી નમન કરતા હોય, સ્વામી છે એ મોટા હોય ને હનુમાનજી મહારાજ છે એ નાના હોય એવી વાત કરવામાં આવી છે. અને પૂરો વિવાદ ઉભો થયો છે. ગુજરાત ભરમાંથી દરેક સાધુ સંતો જે સનાતની છે તેને ખૂબ આક્રોશ વ્યક્ત કર્યો છે. તો આજના વિડીયોમાં પૂરી ઘટનાની વાત કરીશું, શું છે વિવાદ અને ગુજરાતના સાધુ સંતો આના વિશે શું કહ્યું તેની પણ વાત કરીશું. હવે આ માફીઓ વાફીઓ નહીં ચાલે. અવારનવાર તમે ભૂલ કરો છો અને માફી માંગી લ્યો છો, પરંતુ હવે માફી નહીં, સબૂત જોશે. તમે હાથે પુસ્તકો છાપો છો કે અમારા જૂના પુરાણોના પુસ્તકો છે એમાં આ લખેલું છે કે શંકર ભગવાન છે મહારાજ પાસે આવ્યા હતા, શંકર ભગવાન એના આશીર્વાદ લીધા હતા, હનુમાનજી મહારાજ પણ એની સેવા કરતા હતા, જે કઈ વસ્તુ હોય, પરંતુ એના ઠોસ પુરાવા તમારે આપવા પડશે. હવે તમે એવું કહેશો કે ભૂલ થઈ ગઈ છે, અમારે તો ભીત ચિત્રોમાં એવું થઈ ગયું છે, એ હવે નહીં ચલાવી લેવામાં આવે. અવારનવારમાં માર્કેટમાં આવવા માટે હિન્દુ ધર્મને તમે અપમાનિત કરો છો, ક્યાં સુધી ચાલશે? હિન્દુ ધર્મના સનાતની લોકોએ એક જૂથ થઈ અને જાગૃત થવાની જરૂર છે. અવારનવાર હિન્દુ ધર્મને અપમાનિત કરવામાં આવી રહ્યો છે. તો આજના વિડીયોમાં આપણે સાળંગપુરના જે કઈ વિવાદ છે તેની વાત કરીશું. અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે કઈ ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતા હોઈએ છીએ. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. બાજુનો જે બેલ આઇકન છે તેને ઓલ સિલેક્ટ કરો, જેથી કરી અમારો વિડીયો અપલોડ થાય તરત જ તમને નોટિફિકેશન મળી જાય. વિડીયોની શરૂઆત કરીએ. સામાન્ય સંપ્રદાય કે શાસ્ત્રો કે અનુસાર શ્રી હનુમાનજી મહારાજ પ્રભુ નીલકંઠ વર્ણી કે પાસ આતે હૈ ઓર પ્રણામ કરતે હૈ. दूसरी प्रतिमा में धर्मदेव भक्ति माता जो कि स्वामी भगवान के माता पिता है उसको श्री हनुमान जी महाराज ने प्रणाम किया है. तो कुछ साधु संतों को और सज्जनों को उसमें आपत्ति है कि सामान्य मानव को श्री हनुमान जी महाराज प्रणाम करते ही नहीं, बस ये मूर्ति हटाओ. अरे भाई, हम भी तो यही कह रहे हैं कि वो सामान्य मानव है ही नहीं, वो स्वयं भगवान है और भगवान के माता पिता है, और उनको प्रणाम करने में हनुमान जी को कोई आपत्ति हो ही नहीं सकती. પ્રથમ પુરા વિવાદ ને સમજીએ. બોટાદ જિલ્લાના સાળંગપુરમાં હનુમાનજી મહારાજનું મંદિર આવેલું છે, સાથે સ્વામિનારાયણનું પણ મંદિર આવેલા છે. તો ત્યાં હાલ તાજેતરમાં ખૂબ મોટી હનુમાનજી મહારાજની પ્રતિમા લગાવવામાં આવી છે અને સાળંગપુરમાં હનુમાનજી મહારાજને લોકો ખૂબ માને છે. પરંતુ અમુક લોકો હનુમાનજી મહારાજને નીચા બતાવવાના પ્રયત્ન કરી રહ્યા છે. હનુમાનજી મહારાજ જે રામ સિવાય કોઈને નમ્યા નથી એને અમુક સ્વામીઓની સામે નમતા બતાવવામાં આવ્યા છે કે અમારા પુસ્તકોમાં લખ્યું છે કે શંકર ભગવાન છે અમારા સ્વામીના ડેલે આવ્યા હતા, હનુમાનજી મહારાજ જે અમારી સ્વામીની સેવા કરતા હતા અને સ્વામીને નમન કર્યા હતા. તો આ દરેક વસ્તુ બનાવેલી વસ્તુ છે, ખોટા પુસ્તકો છાપી દેવામાં આવે છે. બાદમાં એ સંપ્રદાય સાથે જોડાયેલા લોકોને આ પુસ્તકો આપીને એવો પ્રસાર કરવામાં આવે છે કે સર્વોપરી અમે જ છીએ, શંકર ભગવાન હોય કે હનુમાન દાદા હોય એ અમારી સ્વામીની પાસે આવતા સ્વામીને નમન કરતા. તો તમે શું બતાવવા માંગો છો? તમારા સ્વામી જ છે? તો આ સહન કરવામાં નહીં આવે. આ મુહિમ જે ઉપડી છે અને હવે માફી નહીં મળે. અવારનવાર તમે ભૂલ કરો છો અને બસ હાથ જોડીને માફી માંગી લો છો. બસ તમારે માર્કેટમાં રહેવું છે, વિવાદ કરવો છે, તમારામાં જે આવતું હોય એ કરો.
હિન્દુ ધર્મમાં કોઈ છેડછાડ ન કરો, હિન્દુ ધર્મને અપમાનિત ન કરો, બાકી ખેર નથી. રામની સેવા કરતા હતા એટલે કે એવું કે તમારા સ્વામીની બી સેવા કરતા હતા. ગુજરાતના સાધુ સંતોએ પણ રોષ વ્યક્ત કર્યો છે, એને બી આપણે સાંભળશું. પરંતુ આજે વિવાદ છે, એ વિવાદ વિશે ગુજરાતના સાધુ સંતોનું શું કહેવું છે, એ કબરાવ વાળા બાપુ હોય કે પછી મોરારી બાપુ હોય કે પછી ઇન્દ્ર ભારતી બાપુ હોય કે પછી ઋષિ ભારતી બાપુ હોય, દરેક લોકોએ કટાક્ષ વ્યક્ત કર્યો છે અને દરેક લોકો એક સુરે કહી રહ્યા છે કે હવે માફી નહીં. તમારે લોકોને માફી માંગી જવાની ને અમારે આપી દેવાની, અને તમે આવું ચાલુ રાખો, હવે એવું નહીં થાય. હવે બસ એક જ માંગ, જે કઈ તમારી પાસે પુસ્તકો છે એ પુસ્તકોમાં તમે બતાવો કે ક્યાં શંકર ભગવાનને તમારા સ્વામીથી નિશા બતાવવામાં આવ્યા છે, ક્યાં હનુમાનજી મહારાજને તમારા સ્વામીથી નિશા બતાવવામાં આવ્યા છે અને ક્યાં નમન કરતા બતાવવામાં આવ્યા છે, એ દરેકની તપાસ થાય. બાકી આ ખોટા બડાશ બંધ કરો, લોકોને ભડકાવવાનું બંધ કરો. ઇન્દ્ર ભારતી બાપુએ કીધું, સોમનાથ મંદિર જે રીતે મુસ્લિમોએ લૂંટ્યું હતું ને એ દિવસો પાછા હિન્દુઓ જ યાદ અપાવશે. શાંતિથી કરી ખાઓ, બહુ વધારે મોટા ન બનો, બાકી આ સનાતની નહીં મૂકે. તો હવે આપણે જે ગુજરાતના સાધુ સંતોએ આના વિશે કટાક્ષ વ્યક્ત કર્યો છે તેની વાત કરીએ. પ્રથમ કબરાઉ મોગલ ધામ ના સંત આ વિવાદ વિશે શું કહી રહ્યા છે સાંભળો. જય મોગલ, જય મણિધર, જય મેળવાળું, જય કબરાઉ વાળી, જય મોગલ. જે સ્વામિનારાયણનો વિડિયો આવ્યો છે, સાળંગપુર હનુમાનજી મહારાજ સ્વસ્થ ભજન, તો વિચાર અમે ચારણો છે, કારણ કે જો અમે તમારા પાયામાં ગયા ને તો તમે આ બધું મૂકી દેશો, તાળા મારી દેશો. મોગલધામથી બાપુ ચારણ ઋષિએ તમને બોલી દો છે, તમારી ઓકાત છે, તમે હનુમાનજીને અપમાન કરી શકો અને હનુમાનજી એના ખોળામાં એ તમે બેહો એના પગના ચરણમાં, જોકે ચરણમાં તમે લાયક નથી બેહવાની, એની રજમાં તમે આવો, તમારી ઓકાત છે, અમારી માનું તમે અપમાન કરો છો, રાક્ષસો. કારણ કે આ આ કોણ બોલે કે જેનામાં આહાર ખરાબ હોય ને એ જ બોલે, રાક્ષસ જેની વૃત્તિ હોય ને એ જ બોલે. આને મશીન કહેવામાં આવે છે, હેન્ડલ મારો ને તે ચાલુ થાય, આને મશીન કહેવાય. સમજા, માણા હોય તો આ બોલે જ ને, કારણ રાક્ષસ છે બોલવાવાળો, એને કઈ નેફા ખબર ન પડે તો કોકને પૂછ. અમારી માં અંજનીનું તમે અપમાન કર્યું છે, અંજનીનો દીકરો જેને જન્મ દેતા ઉગતા સૂર્યને જે ગળી ગયો છે અને માને શ્રાપમાંથી મુક્ત જેને અપાવ્યું છે એનું તમે અપમાન કરો છો. કે ભગવાન રામ જેવા રામ, ક્યાંક એની પાસે દળ કટક હતું, ક્યાંક સેનાઈ હતી, પણ એને નજર હનુમાનજી માથે નાખી તે કે હનુમાન સિવાય જાનકીનું કોઈ ખબર અંતર પૂછી ન હકે, કોઈ એના વાવડ ન લગી, હનુમાને લીધા છે, લંકા પણ હનુમાને હળગાવી છે. તમારી ઓકાત શું છે, તમારી ઓકાત શું છે? આ એક તમે સનાતન ધર્મને, ખાસ કરી સનાતન ધર્મને, આખા રાષ્ટ્રનું તમે અપમાન કરી રહ્યા છો. 33 કરોડ દેવનું હનુમાનનું તો કરું, 33 કરોડ દેવનું તમે અપમાન કરી રહ્યા, તમે કહેવા તમારી ઓકાત ઉપર મૂળ તમારો આહાર ખરાબ છે. કારણ કે આહાર ખરાબ, એનો વિચાર ખરાબ હોય એટલે આ જે કહે છે ને, તમે તમારે થૂકેલું તમારે ગળી જવાનું છે અને માફી માંગી લેજો, નકર ખેર નથી તમારી. આ મોગલધામથી બાપુનો વાત છે. અરે હનુમાનની તમે એની પગની જે રથ છે ને એમાં તમારો સ્વામી છે ને, એમાં રદડતો હોય અને આવી વાત કરો છો કે હનુમાનજી એના ચરણમાં તમારી ઓકાત છે, આ બધું તમે માફી માંગ્યો, કારણ કે અમે તમને થૂકું ગળાવી છે, થૂકું ગળવાનું છે, આ એક આદેશ છે, અમે ચારણો છે, સ્વામીને જાણતા અને અમને બોલાવીશું તો તમારે હંકેલા થઈ જાય છે. એક ગાયે આ એક મોગલધામ થી બાપુ નો અવાજ છે, મારા આત્મા મળે છે, મારા કા દીકરા હનુમાન જતી, જેને કહેવાય કે ઉગતા સૂર્યને ગળી ગયો બાપ, સૂર્ય પાસે જવામાં છે ને આપણે વર્ષો નીકળી જાય છે, તો હજી નથી પોગાણું આપણાથી, અને માણસ આપને ખોટો પાડી અને સળંગ મારી અને જો સૂર્યને ગળી જતો હોય અને એના તમે દાસ ગણો છો, તમારી ઓકાત શું છે? નેફાવ એક મોગલધામ થી આદેશ છે, તમારી માયા જાળ હકીલે રાખો, તમારો સ્વામિનારાયણ તમારા ઘરે રાખો, તમારો ગુરુ તમારા ઘરે. આ એક ચારણ ઋષિ નો મોગલધામ કબરાવ થી આદેશ છે બાપ. જય મોગલ, જય મણિધર, જય વડવાળી. જે રીતે તમે સાંભળ્યું કે માફી માંગી લેજો અને તમારી બડાસુ બંધ કરજો, તમારા સ્વામી છે હનુમાનજીના પગની નીચે હોય કે હનુમાનજીને નમન કરતા હોય, હનુમાનજી એને નમન કરતા ન હોય, તમારા સ્વામીના પગ નીચે હનુમાનજી ન હોય, બાદમાં મોરારી બાપુએ પણ દુઃખ વ્યક્ત કર્યું છે એ બી તમે સાંભળો.
कपट और फरेज चल रहा है। हमारे सौराष्ट्र में एक जगह हनुमान जी की इतनी सुंदर बड़ी मूर्ति, हम तो खबर नहीं इतनी बड़ी मूर्ति है, तो नीचे हनुमान जी की मूर्ति और नीचे हनुमान जी उनके किसी महापुरुष को प्रणाम करते हुए सेवा करते हुए दिखाए। ये सब हीन धर्म है। अब सोचो, समाज को जागरूक होने की बहुत जरूरत है। लोग मुझे कहते बापू आपको बोलो, मैं बोला तब मेरे साथ कोई नहीं बोला, अब तुम बोलो। સહન કરવામાં નહીં આવે અને ન્યાય મળવો જ જોઈએ અને આવી ભૂલ હવે ભવિષ્યમાં થવી જ ન જોઈએ, માફી માંગીને છૂટા કરવાની વાત નથી। બાદમાં ઇન્દ્ર ભારતી બાપુ નું શું કેવું છે એ બી તમે સાંભળો। આ જોવા જઈએ તો પ્રભુ હર વખતે સંપ્રદાયની વ્યક્તિઓ જે આજે સાળંગપુરની અંદર જે હનુમાનજી મહારાજની મૂર્તિ બેસાડી એનું આપણે ગૌરવ અનુભવીએ છીએ, પણ એની નીચે જે હનુમાનજી મહારાજ પાસે જે ઘનશ્યામ પાંડે સામે બેઠા છે અને હનુમાનજી મહારાજ આમ હાથ જોડે છે, આ કઈ વ્યાજબી કહેવાય? આ ધર્મ કહેવાય? આ ધર્મની દાટ વારવા માટે સાધુ થયા છે? આ સંપ્રદાયોની દાટ વારવા માટે સાધુ થયા છે? આ કે જે આજે સનાતન ધર્મના દેવી દેવતાઓને નીચે દેખાડે છે, તો અમારે આ બધી ચીજોથી અમારે દુઃખ થાય છે અને આ આવી રીતે હર વખતે કરીને પછી કે હું માફી માંગુ છું, માફી માંગુ છું। અરે ભાઈ, આવું તમે કરીને માફી જ માંગવાની તમારે? આજે સનાતનની અંદર તમે પોતે સનાતની છો, તમે પોતે સનાતની છો, રામાનુજાચાર્યના સંપ્રદાયની અંદર રામદલમાંથી છો તમે, અને આજે સનાતન ધર્મની અંદર તમે ટીકા કરો છો, તમે ખોટા પુસ્તકો છાપો છો, તો આ વ્યાજબી છે? તો આ સંપ્રદાયને અમે કહીએ છીએ કે આ સનાતનની સાથે જોડાઈ કરી રહ્યો અને આ જે તમે કરી રહ્યા છો એ સનાતનની પાઠ પીટવા માટે તમે કરી રહ્યા છો? એટલે મહેરબાની, સાધુ સંતોને હું નમ્ર અપીલ કરું છું કે આવા તકલાજી સાધુઓ જે છે, જે દુકાનદારી કરીને બેઠા છે, એ જરીક સમજે, અને જો હનુમાનજીને કહે કે એ ભગવાન નથી તો પછી શું કરવા પૂજા કરો છો તમે એની? અમે કહો, જેમ સોમનાથની અંદર મમતગઢની જયારે તોડવા આવ્યો હતો ત્યારે ઘેલા વાણિયાએ મૂર્તિ ઉપાડી કરીને ઘેલા સોમનાથની સ્થાપના કરી, તો અમારે એ કરવું પડશે। હવે આજે જયારે જુઓ ત્યારે વિવાદની અંદર અમે પ્રભુ જયારે વિવાદ થાય ત્યારે એ માફી માંગે અને અમે ક્ષમા કરી દઈએ સનાતનીઓ બધા, પણ ભાઈ આ ઘડી ઘડી આ ચીજ તમારે કરવાની? તો મહેરબાની કરીને હું તમને હાથ જોડી અને માફી માંગુ છું, તમે અમારા સંપ્રદાયના સાધુ છો, સનાતની છો, એટલે મહેરબાની કરી પ્રભુ અને આવું તમે ન કરો, સનાતનને નીચે ન દેખાડો। આજે બીજા ઘણા વિદ્વિત ધર્મના માણસો રાજી થાય છે કે હવે આપસમાં બાંધે છે, તો શું કરવા ભાઈ બીજાને તમે રાજી કરો છો? જે રીતે તમે સાંભળ્યું, હવે માફી વાફી નહીં, હું તમારી બે હાથ જોડીને માફી માંગુ છું કે આ ધંધા તમે બંધ કરો, નહીતર હવે ખેર નથી। તમને સાણી જોઈને ભૂલ કરતા અને માફીઓ માંગતા અને અમે લોકો તમને માફી બી આપી દઈએ છીએ, તો આવું હવે નહીં ચાલે। જે રીતે સોમનાથમાં મમતગઢની એ સોમનાથને લૂંટ્યું હતું એ દિવસો યાદ અપાવશે આ હિન્દુઓ, એ ભૂલતા નહીં। ખૂબ કટાક્ષ સાથે ઇન્દ્ર ભારતી બાપુએ દુઃખ વ્યક્ત કર્યું છે, આ એના અંદરથી નીકળેલા શબ્દો છે। અને તમે અવારનવાર છે આવી ભૂલો કરો છો, ક્યારેક ભગવાનને, ક્યારેક હનુમાનજી મહારાજને અપમાનિત કરો છો અને પાછા માફી માંગી લો છો, સુધરી જાજો, નહીં તે તમારી ખેર નથી। બીજા બી સાધુ સંતોએ રોષ વ્યક્ત કર્યો છે અને દુઃખ વ્યક્ત કર્યું છે, તો એ સાધુને પણ તમે સાંભળો। એ આપણા આરાધ્ય દેવ છે, એની એવી નિંદા પાત્ર ચિત્રો મૂક્યા છે કે હનુમાનજી મહારાજ સ્વામીને પગે લાગે છે, સ્વામીને દાસ થઈને રહે એવું દર્શાવ્યું છે। જેને કોઈ આ ચિત્ર મૂક્યા હોય આ નિંદાને પાત્ર છે, અમારા સનાતન ધર્મને ધર્મને ઠેસ પહોંચે છે, અમારા આરાધ્ય દેવ છે, તો આની માટે અમે સખત વિરોધ કરીએ છીએ। અમે કોઈ ધર્મની નિંદા નથી કરતા, સનાતન ધર્મ હતો છે અને રહે, અને તમામ ધર્મો સનાતન ધર્મના ફાટા છે। સ્વામિનારાયણને પણ ગુરુ તો કરવા જ પડ્યા હતા, તો એમાં કોઈ અને શિક્ષાપત્રીમાં ક્યાંય એવું નથી બતાવ્યું આવા ચિત્રો, છતાંય અટાણે કળયુગની અંદર આ ધર્મ 200 વર્ષથી છે
અને સનાતન તો અનંત કાળથી યુગોથી છે, હનુમાનજી યુગોથી છે, હતા છે અને રહેશે. તો આવું હનુમાનજી મહારાજનું નિંદાપાત્ર ચિત્ર બતાવ્યું અને અમારા આરાધ્યદેવને નિશા દેખાડવા, તમે તમારી લીટી મોટી કરવા બીજાની લીટી ભૂસવાનો પ્રયત્ન નહીં કરો. રણપુરના વિવાદમાં એવું છે કે જે હનુમાનજીની પ્રતિમા એમના સ્વામીઓની સામે હાથ જોડાવીને મૂકાશે એ બહુ નિંદનીય છે, આ ન થવું જોઈએ. સમાજ માટે અને સંસ્કૃતિ માટે બહુ ખરાબ છે. વારંવાર આ લોકો આવું કરતા રહે છે અને પછી માફી માંગી લે છે. આ કર્મ સારું નથી, એમના માટે સારું ન કહેવાય. વિચારવું જોઈએ, સંત બનાશે તો એમના બહુ વિચારીને પગલાં ભરવા પડે, આનો વિરોધ ન થાય. આ જગ્યાએ જો પોતે ભગવાન રામની પ્રતિમા મૂકી અને સામે હનુમાનજી હાથ જોડીને બેઠા હોત તો લોકો એમની પ્રશંસા કરે કે બહુ સારું કામ કર્યું, પણ આ તો નિંદાના પાત્ર બન્યા, એટલે આ ન થવું જોઈએ. જેમ બ્રિટિશરો ભારતમાં આવ્યા અને પાદરીઓએ ભારતીયોના બ્રેન વોશ કરવાનો પ્રારંભ કર્યો હતો, એ જ રીતે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો શા માટે સનાતન ધર્મના ભાઈ બહેનોના બ્રેન વોશ કરી રહ્યા છે? માત્ર ને માત્ર સહજાનંદ સ્વામીને સેન્ટરમાં રાખી અને સનાતન ધર્મના દેવી દેવતાઓને શા માટે સાથે રાખો છો? એટલા માટે કે સનાતન ધર્મ દ્વારા સ્વામિનારાયણ સંપ્રદાયનું માર્કેટિંગ થાય, આ રીત આપની ખોટી છે. અને બીજું કે સૌરાષ્ટ્રમાં એક ઘોરખોદ્યું નામનું પ્રાણી થાય છે, તમે રાત્રે ખેતરમાં સૂતા હોય ને એ પગ ચાટે તો એમ થાય કે બહુ મજા આવે છે, મીઠી ઊંઘ આવી જાય, પરંતુ સવારે તમે જાગો એટલે એ ઘોરખોદ્યું એ વ્યક્તિના પગ ખાઈ જાય છે અને પછી જે પીડા ઉપડે છે અસહનીય હોય છે. એવી જ રીતે સનાતન ધર્મના દેવી દેવતાઓને માધ્યમ રાખીને મોહરા બનાવીને જે સર્વોપરી ઉપાસનાનું વળગણ આપ કરી રહ્યા છો એ યોગ્ય નથી. અને ભવિષ્યમાં જો સનાતન ધર્મના ભાઈ બહેનો જાગશે તો ખૂબ મોટું પરિણામ આપને ભોગવવું પડશે. તો જે રીતે તમે આ સાધુઓના રોષને સાંભળ્યો, આપણી પણ એટલી જ ફરજ છે કે આપણા જે કઈ દેવી દેવતાઓ હોય કે શ્રી રામ ભગવાન હોય કે શ્રી કૃષ્ણ હોય કે શ્રી રામ હોય કે હનુમાનજી હોય, એનું અપમાન આપણીથી સહન ન થાય. એ સર્વોપરી છે, હતા અને રહેશે. હાલ અત્યારે કળિયુગમાં થોડાક પૈસા આવી ગયા અને અમે છે એ સર્વોપરી છીએ. હનુમાનજી હોય, શંકર હોય કે રામ હોય, એ અમારી નીચે આવે છે, અમારા સ્વામીની નીચે આવે છે. તો શાંતિથી માફી માંગીએ અને બીજી વખત ભૂલ નહીં કરીએ. અને બીજી વખત ભૂલ કરીશું તો તમે જે પણ સજા આપશો એ સજા એમી ભોગવવા તૈયાર રહેશું. એ દરેક લખાણ કરાવી તો જ આને માફી આપો, નકર આને તો અવારનવાર માર્કેટમાં આવવા માટે હિન્દુ ધર્મના ભગવાન શ્રી કૃષ્ણ હોય કે શ્રી રામ હોય કે શંકર હોય કે પછી હનુમાનજી હોય, તેનું કંઈક ખરાબ ચિત્ર બનાવી અને વિવાદ ઉભો કરે છે અને બાદમાં એ માફી માંગી લે છે, તો હવે એ ચલાવી લેવામાં નહીં આવે. બાકી સર્વોપરી ભગવાન શ્રી રામ છે, કૃષ્ણ છે કે શંકર છે, જે કઈ હિન્દુ ધર્મના જે કઈ સર્વોપરી દેવી દેવતાઓ છે એ જ રહેશે, એ જ સર્વોપરી છે. કાલે આવી બેસેલા કોઈ બી સર્વોપરી ન થઈ શકે. અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે કઈ ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતા હોઈએ છીએ. આવાને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. બાજુનું જે બેલ આઇકન છે તેને ઓલ સિલેક્ટ કરો, જેથી કરી અમારો વિડીયો અપલોડ થાય તરત જ તમને નોટિફિકેશન મળી જાય. જય હિન્દ, જય ભારત, જય શ્રી રામ, જય હનુમાનજી મહારાજ.